विश्व प्रसिद्ध यात्राधाम अंबाजीमां वर्षे दहाड़े लाखोंनी संख्यामां माई भक्तो मांना चरणोमां शीश नमावा आवता होय छे। ત્યારે લાખો યાત્રીઓને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે અંબાજીમાં નિઃશુલ્ક સદાવ્રત શરૂ કરવામાં આવ્યું છે અને આ સદાવ્રતમાં રોજના હજારો લોકો પ્રસાદ સ્વરૂપે ભરપેટ ભોજન મેળવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરાવલીની ગિરિમાળાઓ વચ્ચે માં અંબાનું ધામ અંબાજી આવેલું છે। ભારતના 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવતા આ મંદિર પર બારે માસ શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી હોય છે અને વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો માના દર્શન કરવા માટે દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે અંબાજી મંદિર પર દર્શન કરનારા ભક્તોને અંબાજીમાં નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ટ્રસ્ટી અને બનાસકાંઠા જિલ્લાના સમાહર્તા કલેક્ટર આનંદ પટેલે અંબાજી ખાતે સદાવ્રત શરૂ કરવાની જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થાઓને અપીલ કરી હતી। જિલ્લા કલેક્ટરની આ અપીલને પગલે ડીસાના જય જલિયાણ ચેરિટેબલ ટ્રસ્ટે આગળ આવીને અંબાજીમાં સદાવ્રત શરૂ કરવાનું બીડું ઝડપી લીધું। છેલ્લા 1.5 વર્ષથી કોરોના વાયરસના લીધે અંબાજી મંદિર બંધ હતું અને 12 જૂનના મંદિર ખુલતા જ 14 જૂનથી અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જે અંબિકા ભોજનાલય ચાલતું હતું તે સ્થળ પર સદાવ્રત શરૂ કરવામાં આવ્યું। સદાવ્રતમાં દિવસે માતાજીને જે બાળભોગ ધરવામાં આવે છે તેમાંથી શાક સાથે રોટલી અથવા તો પૂરી દાળ ભાત અને પાપડ પીરસવામાં આવે છે અને રાત્રે માતાજીને ધરવામાં આવેલા રાજભોગમાંથી ભાખરી કઢી ખીચડી અને શાક પીરસવામાં આવે છે। આ ઉપરાંત દર પૂનમ અને દર રવિવારના દિવસે સદાવ્રતમાં ભોજન પ્રસાદ લેવા આવતા માઈ ભક્તોને બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ પણ આપવામાં આવે છે। મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે ભોજન તૈયાર કરવા માટે અત્યાધુનિક રસોડું પણ બનાવવામાં આવ્યું છે અને રસોઈ તૈયાર કરતી વખતે સફાઈનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। લગભગ 80થી વધુ લોકો અંબાજીમાં આવેલા આ સદાવ્રતમાં અવિરત મહેનત કરીને ભક્તોને સમયસર ભોજન પૂરું પાડી રહ્યા છે। ગુજરાતનું પવિત્ર યાત્રાધામ જેમાં અંબાજીની મહત્વપૂર્ણ ગણના થાય છે અને મિની તિરુપતિ કહી શકાય એવા અંબાજી ધામમાં દેશ વિદેશથી કરોડો લોકો માયા અંબાના દર્શને આવે છે। આ માઈ ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તેવી ઘણા સમયથી માગણી પણ હતી અને લોકોની લાગણી પણ જોડાયેલી હતી, જેને માન આપીને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર માનનીય શ્રી આનંદ પટેલ સાહેબે આ બાબતમાં જય જલિયાણ ફાઉન્ડેશન સાથે વાત કરી એના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓએ આ સેવાની તક ઝડપીને 14 જૂનથી આ સમગ્ર વ્યવસ્થા સંભાળી લીધી હતી, જેમાં અત્યાર સુધીમાં છેલ્લા 2.5 મહિના એટલે કે લગભગ 85 દિવસ જેટલો સમય થયો છે, જેમાં 5 લાખથી વધુ માઈ ભક્તો નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। સવારે 10 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ભોજન પ્રસાદ પીરસાય છે, સાંજે 6 થી 10 સુધી ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે। આમાં વિશેષતા એ છે કે સવારે માતાજીને જે બાલભોગ ધરાવવામાં આવે છે તે બાલભોગનો પ્રસાદ અમારી જે રસોઈ ભોજનશાળામાં બને છે તેમાં ભેળવી અને આ પ્રસાદ તમામ માઈ ભક્તો સુધી પીરસાય એ પ્રકારની વ્યવસ્થા છે। જ્યારે બપોરે રાજભોગ જે ધરાવવામાં આવે છે માતાજીને તે પણ સાંજની 6 વાગ્યે જે રસોઈ પીરસવામાં આવે છે તેમાં માઈ ભક્તોને પીરસવામાં આવે છે। સવારે દાળ ભાત શાક પૂરી અને રોટલી તેમજ ખીચિયા પાપડ માઈ ભક્તોને પીરસાય છે, જ્યારે સાંજે ભાખરી ખીચડી કઢી અને શાક માઈ ભક્તોને પીરસવામાં આવે છે। માના ધામમાં દર્શન કરવા માટે આવતા ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ ભોજન લેવા માટે પણ જલિયાણ સદાવ્રત પર પહોંચે છે। દૂર દૂરથી આવતા ભક્તો આ સદાવ્રતમાં ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને અહીંની પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાથી પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। સુવિધા બિલકુલ સારી છે, વાઘેલા રાજેન્દ્રસિંહ ગંભીર છે, હું વડગામથી આવું છું, છેલ્લા ઘણા 15 વર્ષથી આવું, એટલે અહીંયા ખાવાનું ફ્રીમો છે અને સારું છે, ગુણવત્તાવાળું રોટલી શાક દાળ ભાત પાપડ એ મૂળ સારું ગુણવત્તાવાળું પ્રસાદ એક પ્રસાદ તરીકે આપણે લો તો સારું એમ અને જમવાનું પણ સારું હોય। હું મહેસાણા જિલ્લામાંથી આવું છું અને અહીંયા કલર કામ કરું છું, અહીંયા જમવાનું સારું મળે છે, ઘર જેવું જમવાનું મળે છે,
વિશેષતાઓમાં ખાવા પીવાનું ઘર જેવું મળે છે. શૈલેષ રાવળ. અંબાજીમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક આદિવાસી લોકો વચ્ચે લોકોને ભોજન પ્રસાદ લેવામાં અગવડતા ન પડે તે માટે બંને વિભાગ અલગ અલગ કરવામાં આવ્યા છે. જલિયાણ સદાવ્રતમાં આ વિસ્તારના આદિવાસી વિસ્તારના લોકોને બે ટાઈમ ભોજન મળી રહેતા હવે આ વિસ્તારના લોકો માટે ભોજનનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. આ ઉપરાંત 14 જૂનથી શરૂ થયેલા આ શ્રદ્ધાવ્રતમાં અત્યાર સુધીમાં લગભગ 5 લાખ લોકો ભોજન પ્રસાદનો લાભ લઈ ચૂક્યા છે અને અત્યારે પણ સરેરાશ દૈનિક હજારોની સંખ્યામાં માઈ ભક્તો ભોજન પ્રસાદનો અવિરત લાભ લઈ રહ્યા છે.